विद्यार्थी मित्रों सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों अकाउंट में आज आगे बढ़िए तो स्टैंडर्ड 11 सब्जेक्ट अकाउंट एटले के एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड छे 154 चेप्टर नंबर 10 काचू सर्वयु एटले के ट्रायल बैलेंस लेक्चर नंबर 13 तेरमो लेक्चर विद्यार्थी मित्रों आवी गया छे। जोईए स्वाध्याय नो दाखला नंबर 7 पेज नंबर 262 तो स्वाध्याय नो दाखला नंबर 7 पेज नंबर 262 लास्ट लेक्चर में विद्यार्थी मित्रों आपणे स्वाध्याय नो दाखला नंबर 6 कम्प्लीट करी चुक्या छीए तो आजे विद्यार्थी मित्रों जोवानो छे स्वाध्याय नो दाखला नंबर 7 बराबर जेनी रकम वाँचू छू पत्रक स्वरूपे विद्यार्थी मित्रों आपेलो छे तो ए रकम में ध्यान आपजो अने छेल्लो दाखलो छे व्यवस्थित रीते आपणे पण पत्रक स्वरूपे तैयार करशुं। अहीं लखी दो पत्रक स्वरूपे तो पत्रक स्वरूपे विद्यार्थी मित्रों आ दाखलो छे जोईए बरोबर श्री परेश कुमार नू तारीख 31/3/2016 ना रोज काचू सर्वे उधार बाकी अने जमा बाकी ना सरवाळा नो तफावत दर्शावे छे। उधार ने जमा नो तफावत आवे छे गाणितिक दृष्टिए ज खोटू काचू सर्वयू छे तो भूलो शोधी सुधारेलू काचू सर्वयू बनावो ભૂલો શોધી અને સુધારેલું ખાતું સર્વૈયું આપણે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો જોતા જઈએ જે કઈ ભૂલ છે એ આપણે દૂર કરવાની રહેશે તો ચાલો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ મૂડી મૂડીની બાકી આપી છે 66,000 તો ઉધાર જમા કરતા જાઓ એટલે ખ્યાલ આવે મૂડીની બાકી કેવી હોય જમા જ કરનાર પછી છે માલનો સ્ટોક ઉધાર જ હોય ઉ કરી નાખો खरीदी एनी बाकी उधार होय उ करी नाखजो वेचाण एनी बाकी जमा होय ज करी नाखो माल परत उधार आ विद्यार्थी मित्रों खास ध्यान में राखजो माल परत उधार होय ने ई जमा बाकी होय अने माल परत जमा होय ने ई उधार बाकी ओके माल परत उधार एटले शुं तो के जे उधार बाकी छे एनो माल परत तो उधार बाकी के नहीं होय खरीदी नहीं એનો માલ પરત તો જમા થાય ને એટલે માલ પરત ઉધાર જો આમ લખ્યું હોય ને તો એ જમા કરવાનું માલ પરત જમા લખ્યું હોય ને તો એ ઉધાર કરવાનું કારણ કે જે જમા બાકી છે એનો માલ પરત તો એ તમારે ઉધાર કરવો પડે એટલે કે વેચાણ પરત થશે બરોબર એટલે આ બે માં ખાસ ધ્યાનમાં રાખજો ત્યાર પછી છે મજૂરી પગાર તો એ ઉધાર થશે જાહેરાત ખર્ચ એ પણ ઉધાર થશે એવું લખી નાખો ચૂકવેલ ભાડું એ પણ ઉધાર થશે એવું લખી નાખજો ગાલખાર પેઢીનું નુકસાન છે ઉધાર થશે એવું લખી નાખજો મકાન એ પણ ઉધાર થશે એવું લખી નાખો મિલકત છે લેણદારો તો લેણદારની બાકી જમા હશે જ લખી નાખજો પછી છે દેવાદારો દેવાદારોની બાકી ઉધાર હોય એવું કરી નાખજો પછી છે સામાન્ય અનામત તો અનામત બધા જમા જ હોય મેં તમને કીધું જ છે તો જ કરી નાખો સામાન્ય અનામત પછી છે આવકવેરો તો આવકવેરો હંમેશા ઉધાર જ હોય ટેક્સ પે કર્યો છે ખર્ચ છે ઉધાર બેંક સિલક તો બેંક સિલક હંમેશા ઉધાર જ હોય સિલક બધી ઉધાર ડિવિડન્ડ ડિવિડન્ડ હંમેશા આવક જ કહેવાય મળે એટલે જમા બાકી હોય કમિશન મળ્યું એની બાકી પણ જમા જ હોય કારણ કે મળ્યું કીધું છે આવક છે અને લેણી ઊંડી લેણી ઊંડીની બાકી ઉધાર હોય તો એ આપણે ઉધાર કરી નાખશું ઓકે ચાલો હવે દાખલામાં જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ છે મૂડી બરોબર તો મૂડી લખી નાખીએ કેટલી છે 66,000 મૂડીની બાકી જમા હોય જમા બાજુ 66,000 ઓકે ત્યાર પછી છે માલનો સ્ટોક એની બાકી ઉધાર હોય ઉધાર માં લખશું માલનો સ્ટોક માલનો સ્ટોક કેટલો આપ્યો છે 9,000 તો ઉધાર બાકી પણ લખીએ 9,000 જ
જમા માંડે છે, માલનો સ્ટોક 9000 ઉધાર બાકી, ત્યાર પછી છે ખરીદી 90000 એની બાકી પણ ઉધાર હોય, ઉધાર બાજુ લખી ખરીદી 90000 બરોબર, ખરીદી 90000 ઉધાર બાજુ આવશે, આમાં જમા લખી છે, પછી વેચાણ, વેચાણની બાકી જમા હોય આમાં ઉધાર લખ્યું છે 96000 આપણે જમા કરી નાખશું, વેચાણ 96000 જમા બરોબર, તો વેચાણ 96000 ત્યાર પછી છે માલ પરત ઉધાર, ઉધાર હોય જમા કરવા, કારણ કે ખરીદ માલ પરત હોય તો માલ પરત ઉધાર 1200 જમા કરશે, માલ પરત ઉધાર એ જમામાં આવશે 1200 રૂપિયા, માલ પરત જમા એ ઉધારમાં આવશે, વિદ્યાર્થી મિત્રો કેટલા છે જમામાં, માલ પરત જમા 6000 બરોબર, આપણે ઉધાર કરવા, માલ પરત જમા 6000 ઉધાર જમા માટે હશે, ફરીથી એકવાર સમજાવી દઉં, માલ પરત ઉધાર શબ્દ લખ્યો હોય તો એ જમા કરવા, માલ પરત જમા લખ્યું હોય તો એ ઉધાર કરવા, શું કામ, તો કે આ ખરીદ માલ પરત કહેવાય, આ વેચાણ માલ પરત કહેવાય, એટલે એની બાકી છે ઉધાર જમામાં ફેરફાર આવે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, માલ પરત જમા 6000 ઉધાર કરી દેવાનું, ત્યાર પછી છે મજૂરી પગાર, તો મજૂરી પગારની બાકી તો ઉધાર જ હોય 11400 મજૂરી પગાર લખીએ, મજૂરી પગાર બે ભેગું આપ્યું છે, કેટલું આપ્યું છે 11400 લખી નાખીએ, 11400 જમામાં કાઢ, મજૂરી પગાર 11400 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપ્યું છે જાહેરાત ખર્ચ 2580 એ તો ઉધાર જ હોય, ઉધાર લખી નાખીએ, જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચ કેટલો આપેલો છે 2580 જાહેરાત ખર્ચ લખી નાખીએ 2580 રૂપિયા, જાહેરાત ખર્ચ વિદ્યાર્થી મિત્રો 2580 રૂપિયા, ત્યાર પછી છે ચૂકવેલ ભાડું, એ જમા આપ્યું છે, ચૂકવેલ ભાડું હંમેશા ઉધાર થાય, અહીં લખીએ ચૂકવેલ ભાડું, ચૂકવેલ ભાડું ઉધાર કેટલું છે 1800 રૂપિયા, અહીં લખીએ 1800 રૂપિયા, ચૂકવેલ ભાડું વિદ્યાર્થી મિત્રો ઉધાર થશે 1800 રૂપિયા બરોબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપ્યું છે ઘાલખાડ, તો ઘાલખાડ ની બાકી પણ કેવી હોય ઉધાર, અને લખીએ ઘાલખાડ, ઘાલખાડ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો 1200 રૂપિયા, ખાલખાડ ના 1200 ઉધાર કરી નાખીએ, ખાલખાડ 1200 રૂપિયા બરોબર, ખાલખાડ ના 1200, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મકાન 42600 તો ઉધાર જ હોય, ઉધાર બાજુ લખશું મકાન 42600 જમા માટે બરોબર, 42600 મકાન નીચે નો દેખાય એટલે બાજુમાં બીજું મેં ડ્રો કરેલું જ છે ત્યાં લખીશ, લેણદાર, લેણદારોની બાકી જમા હોય આમાં ઉધાર કરી છે 9000 આપણે જમા કરશું, તો લેણદારો 9000 જમા,
લેણદારો જમામાં લખીએ 9000 બરોબર લેણદારો 9000 પછી દેવાદારો તો દેવાદારો ની બાકી ઉધારો આમાં જમા કરી 8400 આપણે ઉધાર કરી દેશું દેવાદારો કેટલા આપ્યા છે 8400 ઉધાર માં આવશે 8400 જમામાં કઈ ત્યાર પછી છે સામાન્ય અનામત 5400 આ લોકોએ ઉધાર કરી આપણે જમા કરવા કારણ કે અનામત બધું જમા થાય સામાન્ય અનામત સામાન્ય અનામત કેટલી આપી છે 5400 5400 અહીંયા જમા કરી દઈએ સામાન્ય અનામત 5400 ત્યાર પછી આવક વેરો 1800 એ ખર્ચ જ કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આવક વેરો ઉધાર થાય આવક વેરો ઉધાર કરી દો કેટલો છે 1800 રૂપિયા અહીંયા દેશ આવક વેરો 1800 રૂપિયા પછી બેંક સિલક 2820 એટલે ઉધાર જ હોય ઉધાર સાઈડ લખી નાખીએ બેંક સિલક કેટલી આવે છે 2820 અહીંયા 2820 ઉધારમાં લખી નાખ્યો ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ડિવિડન્ડ તો ડિવિડન્ડ તો જમા જ હોય જમા જ આપ્યું છે ડિવિડન્ડ જમા બાજુ લખી નાખશું કેટલા છે 5000 5000 લખી નાખીએ ત્યાર પછી છે કમિશન મળ્યું 10000 કમિશન મળ્યું 10000 લખી નાખશું જમા બાકીમાં પછી લેણી ઊંડી લેણી બાકી ઉધાર જ હોય અહીં લખી નાખીએ લેણી ઊંડી કેટલી છે 15000 અહીંયા 15000 લખી નાખો અહીંયા ડેસ્ક તો લેણી ઊંડી 15000 ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દાખલો છે કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો બધી જ એન્ટ્રી આપણે ઉધાર જમાને ધ્યાનમાં રાખી અને કરી નાખી છે લાઇનિંગ કરી નાખીએ બરોબર નીચે બે લાઇનિંગ પણ કરી નાખશો હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ કરી નાખીએ કુલ સરવાળો જો બંને બાજુનો સરવાળો સરખો આવે તો ગાણિતિક દ્રષ્ટિએ આપણું પાછું સરવૈયું સાચું કહેવાય ઓકે તો ચાલો સરવાળો કરું છું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુનો પેલા સરવાળો કરીએ 80 ને 20 બરોબર એટલે 100 એટલે 2 મીંડા થઈ ગયા અહીંયા ચાલો ત્રીજા સ્ટેપમાં વધીએ 2 ને 1 3 સોરી આ બાજુ 4 ને 1 5 5 ને 5 10 10 ને 8 18 18 ને 2 20 20 ને 6 26 26 ને 4 30 30 ને 8 38 ને 2 40 ને 6 46 નો છગડો વધી 4 9 ને 4 13 13 ને 1 14 14 ને 26 20 ને 2 22 ને 1 23 ને 1 24 25 26 26 ને 1 27 28 29 30 ને 4 34 ને 8 34 ને 6 40 બરોબર ને 2 42 42 નું બગડો વધી 4 6 ને 4 10 10 ને 9 19 સોરી અહીંયા નહીં અહીંયા 9 ને 4 13 13 ને 1 14 14 ને 4 18 18 ને 1 19 1,92,600 ઉધાર નો આવ્યો જમાનો એટલો આવી જવો જોઈએ તો સાચું ચાલો 200 છે અહીંયા
चार ने बे छ એટલે 600 આવી ગયા નો વધી કઈ નહીં ચોથું સ્ટેપ 6 ને 6 12 12 ને 1 13 13 ને 9 3 22 22 ને 5 27 27 ને 5 32 નો બગડો વધી ચડી 3 6 ને 9 9 દુ ને 18 18 ને 1 19 આનો થઈ ગયા 1,92,600 તો બંને બાજુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 1,92,600 આવે છે બરોબર તો તમારે આ રીતના પત્રક સ્વરૂપે જ આખો દાખલો કમ્પ્લીટ કરવાનો છે કુલ સરવાળો 1,92,600 આવે છે બંને બાજુ સરખો આવે છે તો આપણો દાખલો સાચો એમ આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઝડપથી રિવાઇઝ કરી લઈએ કે આ લેક્ચરની અંદર તમારે શું કરવાનું છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 પેજ નંબર છે 262 ઉપર તો 262 ઉપર એની રકમ આપેલી છે એ રકમ તમારે લખી લેવાની છે કારણ કે ભૂલવારી છે બરાબર પરેશકુમારનું આ કાચું સરવૈયું આપ્યું છે ઉધાર બાકી જમા બાકી જેની અંદર તફાવત આવે છે એનું કારણ શું હશે તો કે ઉધાર થતી વિગત જમામાં જમા થતી વિગત ઉધારમાં લખી નાખેલી હશે એટલે આ તફાવત છે મળે છે તો એ તફાવતને દૂર કરવા માટે તમારે પત્રક સ્વરૂપે આ કાચું સરવૈયું તૈયાર કરી નાખવાનું છે કંઈ કીધું નથી કે પત્રક સ્વરૂપે તૈયાર કરો તમને તો એવું કીધું છે કે ભાઈ ભૂલો છે એ સુધારીને કાચું સરવૈયું બનાવો ખાતા સ્વરૂપે બનાવો તો એ ચાલે પણ જનરલી આમાં પત્રક સ્વરૂપે આપેલું છે એટલે આપણે પણ સુધારેલું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે જ તૈયાર કરીશું ઓકે તો પત્રક સ્વરૂપે કાચું સરવૈયું વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કર્યું જેમાં પહેલી જ એન્ટ્રી ખોટી જો જોઈને જ ખબર પડી જાય મૂડી ઉધાર લખ્યું 66,000 મૂડીની બાકી કોઈ દી ઉધાર હોતી નથી તો આપણે જમા કરવાની થાય એટલે મૂડી આપણે જમા કરી નાખી 66,000 રૂપિયા ત્યાર પછી માલનો સ્ટોક તો સ્ટોક બધો ઉધાર જ હોય મિલકત કહેવાય આપણી એટલે માલનો સ્ટોક આપણે કર્યો ઉધાર પછી તો કે ભાઈ ખરીદી આટલા દાખલા કર્યા આટલી આમનોંધો આપણે જોઈ ગયા પારિભાષિક શબ્દો જોઈ ગયા બધામાં આપણે ખબર જ છે કે ખરીદીની બાકી ઉધાર હોય બરોબર તો ખરીદ ખાતે અહીંયા ઉધાર કરવાનું આમાં જમા કર્યું છે તો ખરીદી ઉધાર 90,000 પછી વેચાણ તો વેચાણની બાકી જમા જોઈ તો વેચાણ અહીંયા જમા કરી નાખશું 96,000 ત્યાર પછી અગત્યનું માલ પરત ઉધાર ને માલ પરત જમા હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું પૂછાય છે આમ લખેલું હોય બરોબર કે ભાઈ માલ પરત કૌંસમાં ઉધાર ને માલ પરત કૌંસમાં જમા જો એવી રીતના કૌંસ આપેલો હોય તો ઉધાર છે ને એ ઉધાર જ કરવાનું અને જમા છે ને એ જમા જ કરવાનું ઉધાર છે એ શું કરવાનું ઉધાર જમા છે એ શું કરવાનું જમા ઉધાર બાકી હોય તો એ ઉધાર જ કરવાનો કૌંસમાં હોય એનો મતલબ એની બાકી ઉધાર છે તો ઉધાર બાકી કેની હોય વેચાણ માલ પરતની તો આ ઉધાર જ કરવાનું આમ કૌંસમાં જમા હોય જમા બાકી કેની હોય ખરીદ માલ પરતની તો જમા કરવાનું પણ કૌંસ ન હોય આમ હોય આનો અર્થ એવો થાય કે માલ પરત ઉધાર એનો મતલબ જે ઉધાર માલ છે એ પરત થયો તો ઉધાર માલ કયો હોય ખરીદીનો એ પરત થાય તો એની બાકી કેવી હોય જમા તો માલ પરત ઉધાર 1200 રૂપિયા જમા કરી દેવાના માલ પરત જમા એ હંમેશા ઉધાર હોય તો એ ઉધાર કરી દેવાના 6000 રૂપિયા બરાબર છે તો જમા હોય ઉધાર ઉધાર હોય જમા કરવાનું થશે પણ જો કૌંસ આપ્યો હોય આ રીતના તો ઉધાર નું ઉધાર જમાનું જમા કરવાનું થાય ઓકે મજૂરી પગાર આપણે ખબર જ છે એની બાકી ઉધાર હોય તો ઉધાર લખી નાખવાનું જાહેરાત ખર્ચ એની બાકી પણ ઉધાર એટલે ઉધાર કરી નાખવાનું ચૂકવેલ ભાડું એમાં છે જમા આપ્યું છે આપણે ઉધાર કરવાનું ચૂકવેલું હોય ઉધાર જ થાય ગાલખાદ જેને બેડ ડેટ્સ કહેવાય ગાલખાદ નુકસાન છે નુકસાનની બાકી ઉધાર જ હોય 1200 રૂપિયા ઉધાર કરવાના ત્યાર પછી છે મકાન તો મકાન આપણી શું છે મિલકત છે અને તમામે તમામ મિલકતની બાકી ઉધાર હોય
मकान छे 42600 ए आपणे शुं करी देशुं उधार करी देशुं विद्यार्थी मित्रों। त्यार पछी विद्यार्थी मित्रों लेणदार, तो लेणदारोनी बाकी केवी होय जमा जोई आपणे खबर ज छे कोष्टक पाकुं करेलुं छे। तो लेणदारो एनी बाकी छे जमा 9000 रूपया अहीं लखाशे। ત્યાર પછી દેવાદારો, તો એ લોકોએ જમા કર્યું છે આપણે ઉધાર કરવાનું થાય કારણ કે દેવાદારની બાકી હંમેશા ઉધાર હોય છે, તો દેવાદારો 8400 ઉધાર કરી નાખવાના। ત્યાર પછી જે સામાન્ય અનામત, સામાન્ય અનામત વિદ્યાર્થી મિત્રો જમા થશે કારણ કે અનામતની કોઈ પણ બાકી જમા હોય તો સામાન્ય અનામત જમા 5400। ત્યાર પછી છે આવક વેરો, તો આવક વેરો વિદ્યાર્થી મિત્રો માલિકનો અંગત ખર્ચ છે અને એ વેરો ચૂકવવાનો જ થયો હોય એટલે ઉપાડ કહેવાય બરોબર, પણ એની બાકી ઉધાર છે એટલે આપણે તો ઉધાર બાકી તરીકે આવક વેરો દર્શાવશું। ત્યાર પછી બેંક સિલક, તો સિલકની બાકી હંમેશા ઉધાર જ હોય, રોકડ સિલક હોય કે બેંક સિલક હોય એટલે બેંક સિલક ઉધાર કરી નાખશું 2820। ત્યાર પછી છે ડિવિડન્ડ, તો ડિવિડન્ડ આપણી ઉપજ કહેવાય આવક કહેવાય, ડિવિડન્ડ ની બાકી હંમેશા જમા હોય તો જમા બાજુ 5000 ડિવિડન્ડ લખી નાખશું। ત્યાર પછી છે કમિશન મળ્યું, હવે મળેલું કઈ પણ હોય તો એ જમા થશે, તો કમિશન મળ્યું એ આપણે કરી નાખશું જમા। અને પછી છેલ્લે લેણી ઊંડી, તો લેણી ઊંડી દેવાદારો જ લખે સ્વાભાવિક છે ને એમની પાસેથી લેવાના થાય ઉધાર થશે એટલે લેણી ઊંડી છે એની બાકી ઉધાર આપણે આપ્યું છે ઉધાર જ કરવાની। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી નાખ્યો, સરવાળો કુલ આવ્યો 192600। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં 192600 બંને બાજુ આવી જાય છે એટલે આપણો દાખલો સાચો છે એમ આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો હવે તમારે તમારી ફેરબુક ની અંદર વ્યવસ્થિત રીતે આ દાખલો છે કમ્પ્લીટ કરી નાખવાનો છે। લાસ્ટ દાખલો હતો વિદ્યાર્થી મિત્રો, તો અહીં કાચું સરવૈયું એનું જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લીટ થાય છે। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની અંદર એમસીક્યુ આપ્યા છે, એ એમસીક્યુ તમારે લખી લેવાના થશે, આ દાખલા પછી તમારે સ્વાધ્યાયના એમસીક્યુ લખવાના હશે, રોકડ મેળ અને તેના પ્રકારોના એમસીક્યુ તમે લખી નાખેલા હશે, જો ન લખ્યા હોય તો લખી નાખજો એ ફરજિયાત છે બરોબર, કદાચ કોઈ જગ્યા નો છોડી હોય તો છેલ્લે લખી નાખજો। રોકડમેળ ને તેના પ્રકારોના એમસીક્યુ લખવાના છે, એક એક માર્ક વાળા પ્રશ્ન આની અંદર નથી એટલે લખવાની જરૂર નથી બરોબર છે। તો આ પત્રક સ્વરૂપે કાચું સરવૈયું છેલ્લો દાખલો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 એ તમે કમ્પ્લીટ કરી નાખજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ। થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।